સીએમ અને ગૃહ રાજ્યમંત્રી બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા છે, તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી રાત્રિ રોકાણ કરશે. થરાદના વડગામડા ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવશે. વડગામડા ખાતે તંત્રએ તૈયારીને આખરી ઓપ આપ્યો છે, તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજરી આપશે. આવતીકાલે સુઈગામના નડાબેટ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે તો રાજ્યકક્ષાની ઉજવણીમાં સીએમ સહિતના ઉપસ્થિત રહેશે. પહેલી વાર દેશમાં બી ને દુનિયામાં બી કદાચ પહેલી વાર આવી કોઈ કાર્યક્રમનું આયોજન થયું હશે કે જેમાં ખુદ મુખ્યમંત્રી શ્રી બે દેશની સરહદો પર પોઈન્ટ ઝીરો પર જઈને યોગનો કાર્યક્રમમાં હાજરી આપીને રાજ્યના નાગરિકો જોડે યોગમાં જોડાશે. કાલે યોગા દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં રાજ્યસ્તરના કાર્યક્રમનું ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટથી આગળ પોઈન્ટ ઝીરો પર કરવામાં આવ્યું છે. અહીં કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો મુખ્યમંત્રીશ્રી જોડે યોગ કરશે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આ યોગ દિવસનો નારો કે સ્વયં અને સમાજ માટે યોગ સૌ લોકો કરે એનો સંદેશો ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી આપશે. રાજ્ય સરકાર, બીએસએફ અને બોર્ડરો પર રહેતા ગામના સરપંચો, ગામના નાગરિકો સૌ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. 1.25 કરોડથી વધારે લોકોનું રજિસ્ટ્રેશન હમણાં સુધી થયું છે અને હજી બી ખૂબ મોટી સંખ્યામાં નોન રજિસ્ટ્રેશન, એટલે કે નાના નાના સામાજિક અને સંસ્થાઓ અને સોસાયટીમાં જે કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેમાં બી આટલી જ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે. ગુજરાતે ગત વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યોગા દિવસના દિવસે નોંધેલો હતો.